જય માતાજી બધાને. તો આજે છે ને આપણે આપણા ગુરુકુળમાં સમોસા કચોરી ભૂલાવી દે ને એવો એકદમ નવો જ નાસ્તો બનાવવાના છે. આજે આપણે સમોસા બોમ્બ બનાવવાના છે, જેમાં આપણે સ્ટફિંગ તો સમોસાનું જ રાખીશું અને એકદમ ચટાકેદાર બનાવીશું, પણ આપણે જે બહારનું પડ બનાવવાના છે ને એમાં કંઈક અલગ કરવાના છે, જેના લીધે જ્યારે તમે આ બોમ્બ ખાશો ને તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા એ બનવાના છે. તો ચાલો બનાવી લઈએ. સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી લઈએ. એના માટે અહીંયા મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ મેં 1 કપ જેટલો મેંદો લીધો છે. અત્યારે તો મેં બંને અડધો અડધો લીધો છે. તમે ફક્ત મેંદાનો ઉપયોગ કરીને પણ આ લોટ બાંધી શકો છો, પણ ફક્ત ઘઉંનો લોટ લઈને ના બાંધતા, નહીં તો એનાથી છે ને આપણને જેવું જોઈએ ને એવું રિઝલ્ટ નહીં મળે. અને સાથે એમાં એક નાની ચમચી જેટલું અથવા તો આપણી જે રેગ્યુલર ચમચી હોય ને અડધી જેટલો અત્યારે મેં ખાવાનો સોડા લીધો છે એ ઉમેરી દઈશું. અને ઉપરથી સોડા ઉપર જ આપણે 2 થી 2.5 ચમચી જેટલું અહીંયા મેં થોડું ખાટું હોય ને એવું દહીં લીધું છે એ ઉમેરી દઈશું, જેથી સોડા સરસ આપણો એક્ટિવેટ થઈ જાય. સાથે આપણે 1 ચમચી જેટલું જ એમાં તેલનું મોણ ઉમેરી દઈશું. જનરલી આપણે સમોસા કે કચોરી બનાવતા હોય ને ત્યારે ઘી અથવા તેલનું મોણ ખૂબ જ ઉમેરતા હોય છે, પણ આપણે આમાં છે ને સોડા અને જે દહીંનો ઉપયોગ કર્યો છે ને એના લીધે વધારે મોણ નહીં ઉમેરીએ ને તો પણ આપણું બહારનું પડ એકદમ ક્રિસ્પી જ થવાનું છે. અને એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને આ રીતે આપણે પહેલાં બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. પછી છે ને થોડું પાણી લઈ આપણે આનો રોટલીનો લોટ કેવો બાંધતા હોઈએ છે એટલો સોફ્ટ લોટ બાંધવાનો છે. કઠણ લોટ બાંધવાની બિલકુલ પણ જરૂર નથી આપણને. અત્યારે છે ને આપણે નાન માટે કેવો લોટ બાંધતા હોય એવો લોટ બાંધી રહ્યા છીએ, એટલે જ્યારે આપણે આને ફ્રાય કરીશું ને ત્યારે એના બહારનું પડ એકદમ ક્રિસ્પી એવો બનશે અને અંદરનું થોડું પડ હશે ને એ થોડો નાન જેવું એનું ટેક્સચર આવશે, જેના લીધે આ સમોસા બહુ ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે. ઉપરથી હું થોડું આ રીતે તેલ ઉમેરીને લોટને આપણે 1 થી 2 મિનિટ જેટલું સરસ મસળી લેવાનો છે, એટલે સરસ આપણો લોટ સ્મૂધ થઈ જાય. તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે આને છે ને ઢાંકીને ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ થવા દેવાનો છે. તો આપણે છે ને લોટ બાંધીને રેડી કરી લીધો છે ને એને આપણે 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. આપણે એમાં દહીં અને સોડા નાખ્યું ને એના લીધે લોટમાં ધીરે ધીરે ફર્મેન્ટેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે, જેથી આપણું જે બહારનું પડ બનશે ને એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું બનશે. તો જ્યાં સુધી લોટ 15-20 મિનિટ રેસ્ટ કરે ને ત્યાં સુધી આપણે આપણું એકદમ મોઢામાં નાખતા વેત જ બોમ્બ ફૂટે ને એવું તીખું ધમધમતું અને ધમાકેદાર એવું પૂરણ બનાવી લઈએ. એના માટે અહીંયા મેં એક પેન લીધું છે અને એમાં આપણે 2 થી 2.5 ચમચી જેટલા અત્યારે હું આખા ધાણા લઈ લઈશ. 1 ચમચી જેટલું જીરું લેવાનું છે અને ધીરા ગેસે આમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું આપણે એને શેકી દઈશું. તો અહીંયા આપણા ધાણા અને જીરું ને શેકાઈ ગયા છે. હવે આપણે આને ખાયણી દસ્તામાં લઈ લઈએ અને એમાં આપણે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે અને આ બધું જ આપણે ઓત કચરું ખંડાય ને એટલું ખાંડી લેવાનું છે. અને આ રીતે ખાંડીને જ આ મસાલો બનાવવાનો છે, મિક્સર જારમાં નથી બનાવવાનો. થોડા આખા પાખા ટુકડા રહે ને એવું આપણે ટેક્સચર જોઈતું છે. તો જો આ રીતનો મેં આ મસાલો ખાંડી લીધો છે. આ મસાલાના લીધે જે સ્ટફિંગ હોય એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે અહીંયા મેં એક મોટો બાઉલ લીધો છે અને અહીંયા 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના મેં બટેકા લીધા હતા એને મેં બાફી લીધા છે અને ઠંડા કરીને છીણીને રેડી જ રાખ્યા છે એ આપણે લઈ લેશું. બટેકાને હંમેશા ઠંડા થાય ને પછી જ છીણવાના, એટલે જે ચીકાશ થાય ને એ નહીં થાય. અને સાથે 1/4 વાટકી જેટલા અત્યારે મેં વટાણા લીધા છે એને પણ મેં બાફીને રેડી જ રાખ્યા હતા એ આપણે ઉમેરી દઈશું. 1 નંગ જેટલું લીલું મરચું આ રીતે ઝીણું ઝીણું સમારેલું છે એ આપણે ઉમેરી દઈશું. 1/4 વાટકી જેટલા આપણે ધાણા ઉમેરવાના છે. અને અહીંયા મેં એક નાનો આદુનો ટુકડો લીધો છે, એની છાલ કાઢી લીધી છે, એને આ રીતે આપણે છીણીને લઈ લેશું. જો તમને આદુનો ટેસ્ટ પૂરણમાં ના ભાવતો હોય ને તો તમે એને એવોઈડ પણ કરી શકો છો, અથવા જો વધારે ભાવતો હોય તો વધારે લઈ શકો છો. અત્યારે મેં એક નાનો એવડો ટુકડો ફક્ત લીધો છે અને આ રીતે હાથથી આપણે પહેલાં બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે જે રેગ્યુલર દાળ શાકનો ગરમ મસાલો આવે ને એ મેં 1 ચમચી જેટલો લીધો છે. આ બાદશાહનો જે રજવાડી ગરમ મસાલો આવે ને એ જ અત્યારે મેં ઉમેરેલો છે. થોડી અમથી આપણે એમાં હિંગ ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલી હળદર અને 1 ચમચી ભરીને આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. અગાઉ પણ મેં તમને કીધું હતું કે પૂરણ આપણે એકદમ તીખું તમતમતું ધમધમાટ બનાવવાનું છે તો જ આ ખાવાની વધારે મજા આવશે, કારણ કે બહારનું જે પડ છે ને એ એકદમ મોડું છે, અંદર જો તીખું હશે ને તો જ એ
ખાવાની વધારે મજા આવશે આપણને. અને આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો એ અત્યારે 3 ચમચી ભરીને મેં એમાં ઉમેરી દીધો છે અને આટલો કમથો મસાલો જ મેં બાકી રાખ્યો છે. આપણે આનો પછીથી ઉપયોગ કરીશું, પણ શું ઉપયોગ કરવાના છે ને એ હું તમને પછીથી જણાવીશ. અને આ રીતે આપણે હાથથી ચોળીને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. તો જો અહીંયા આપણું પૂરણ મિક્સ થઈને રેડી થઈ ગયું છે. અત્યારે મેં તેલવાળો હાથ કરી લીધો છે અને તેલવાળો હાથ કરીને છે ને આપણે આમાંથી મીડિયમ સાઇઝના ગોળ બોલ્સ બનાવી લઈશું. એકદમ નાના નાના પણ નહીં બનાવવાના અને બહુ વધારે પડતા મોટા પણ નહીં બનાવી, મીડિયમ સાઇઝના અત્યારે મેં બોલ બનાવીને આ રીતે રેડી કરી લીધા છે. 5 જેટલા મોટા અને 1 નાનો એવડો બોલ આપણો બનીને રેડી થયો છે. અને બીજી તરફ આપણો લોટ પણ સરસ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે. એકવાર આને આ રીતે પહેલાં સરસ મસળી લેવાનું. અને આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કરીને આપણે પરોઠા કેવા વણીએ એવી રોટલી વણવાની છે. ના તો વધારે આપણે જાડી રાખીશું, ના એકદમ પાતળું આપણે પડ કરવાનું છે. થોડું આપણે પરોઠાની થિકનેસ અથવા તો ઢેબરા બનાવતા હોય ત્યારે એની કેવી રોટલી કરતાં થોડા વધારે આપણે જાડા રાખીએ, પણ ભાખરી જેટલા નહીં, થોડા ઓછા એવી આપણે રોટલી વણવાની છે. જો હું તમને કેટલી થિકનેસ રાખવાની છે ને એ બતાવી દઉં. અને પાટલી અને વેલણ બંને ઉપર મેં તેલ લગાવી લીધું છે. આપણે આમાં અટામણનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. આ રીતે એક મોટી આપણે રોટલી વણી લેશું અને જે આપણે સ્ટફિંગનો બોલ કરીને રાખ્યો છે એ આપણે આમાં ભરી લેવાનો છે. જો અત્યારે તમે થિકનેસ જોઈ શકો છો કે આપણે કેટલી રાખી છે. અને આ રીતે પ્રોપર આપણે કચોરીને એવું કેવું સીલ કરતા હોઈએ છે એ રીતે એને સીલ કરી લેશું. અને આ વધારાનો જે લોટનો ભાગ છે ને એને આપણે નીકાળી લેવાનો છે, નહીં તો પછી જ્યાંથી આપણે સીલ કર્યું હોય ને ત્યાં લોટ વધારે પ્રમાણમાં લાગશે ને તો એ પછી કાચા જેવું લાગશે અને ખાવામાં નહીં મજા આવે. એટલે વધારાનો બધો લોટ નીકાળી આ રીતે આપણે ગોળ બોમ્બ જેવો શેપ એને આપી દેશું. તો આ જ રીતે મેં બધા જ બોમ્બ વાળીને રેડી કરી લીધા હતા. અને તમને યાદ હોય તો અગાઉ મેં છે ને થોડા મસાલો બચાવ્યો હતો, એ આપણે શું કરીશું ખબર છે? આ રીતે જે બોમ્બનો ઉપરનો ભાગ હોય ને ત્યાં પાણીવાળી આંગળી કરીને થોડું થોડું પાણી લગાવી દેવાનું છે. અને પછી ઉપરથી આપણે મસાલો ચોંટાડીને આપણા સમોસા બોમ્બને સરસ સજાવી દઈશું. અને ઘણા લોકો એવા હોય છે જેને સમોસા વાળતા નથી આવડતા, એના માટે તો આ રેસીપી બેસ્ટ છે. અને આપણું તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો હવે આપણે એકદમ ધીમા ગેસે અને એકદમ બદામી કલરના થાય ને એવા તળવાના છે. આપણે જે લેયર છે ને બહારનું એ થોડું અમથું જાડું રહેવા દીધું છે, એટલે એકદમ સ્લો ગેસે આપણે થવા દેવાના, જેથી અંદર સુધી આપણું જે પડ છે ને એ ચડી જાય. અને થોડી થોડી વારે આપણે એને ઉલટાવતા પલટાવતા રહેશું. તમે એકવાર આ બોમ્બ બનાવીને ટ્રાય કરશો ને તો પછી વારંવાર સમોસાની જગ્યાએ આ જ તમે બનાવવાના છો. તો તમારામાંથી કોને કોને સમોસા કચોરી ખૂબ જ ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમને બહારના સમોસા ભાવે છે કે ઘરના એ પણ મને જણાવજો. તો જો આ રીતે મેં એકદમ બદામી કલરના થાય ને એવા એકદમ ધીરા ગેસે આરામથી તળી લીધા છે. હવે ફટાફટથી આપણે આને સર્વ કરી લઈએ. આમ તો આ પોતે જ એટલા ટેસ્ટી છે ને કે આની સાથે કંઈ જ સર્વ કરવાની જરૂર નથી. તમે ફક્ત ચા સાથે આને ખાશો ને તો પણ તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.